વડોદરા જિલ્લામાં કોરોનાની સારવાર હેઠળ રહેલા આઠ દર્દીઓએ ત્રણ દિવસમાં દમ તોડ્યો, જેઓના અંતિમ સંસ્કાર કોવિડ 19 સ્મશાન ખાતે કરાયા હતા. ભરૂચ જિલ્લામાં કોરોના જેવી મહામારી યથાવત રહી છે, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ કોરોનાની સારવાર દરમિયાન વિવિધ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ દમ તોડી રહ્યા છે, ત્યારે ત્રણ દિવસમાં જ કોરોનાની સારવાર દરમિયાન આઠ દર્દીઓના વિવિધ હોસ્પિટલોમાં મોત થતા કોવિડ 19 સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરાયા હતા. તો ત્રણેય દિવસમાં સરકારી ચોપડે માત્ર 58 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે, ત્યારે ભરૂચ નગરપાલિકામાં પણ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં રોજ કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. તો ભરૂચની વિવિધ ખાનગી હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓએ દમ પણ તોડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આમ ભરૂચ જિલ્લામાં ત્રણ દિવસમાં જ વિવિધ હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઈ રહેલા આઠ જેટલા દર્દીઓએ દમ તોડ્યો હતો, જે તમામના અંતિમ સંસ્કાર અંકલેશ્વરના કોવિડ 19 સ્મશાન ખાતે કરવામાં આવ્યા હતા, જેમાં એક જ ઘરના પિતા પુત્રનું પણ કોરોનાની સારવાર દરમિયાન મોત થતા પિતા પુત્રની એક સાથે અંતિમ સંસ્કાર વિધિ યોજાઈ હતી. ભરૂચ જિલ્લામાં રોજ કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. તો કેટલાય ખાનગી લેબોમાં પણ કોરોનાના ટેસ્ટ કરાવી ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરાવી રહ્યા છે. જો કે તંત્રના ચોપડે માત્ર સરકારી લેબોમાં થતા ટેસ્ટના જ આંકડા નોંધાતા હોવાના પગલે કોરોના પોઝિટિવનો રેશિયો ઓછો હોવાની માહિતી લોકોમાં ચાલી રહી છે, પરંતુ ભરૂચમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો મોટો હોવાના અહેવાલો મળી રહ્યા છે. તો કેટલાય કોરોના વેક્સિન બાદ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે, જેમાં ભરૂચ નગરપાલિકાના જ 5થી વધુ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે, જેમાંથી કેટલાય કર્મચારીઓ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા છે, તો કેટલાય કર્મચારીઓ હોમ ક્વોરન્ટાઇન થઈ રહ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. જો કે ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં હોવા છતાં ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં બજેટની બેઠક આગામી દિવસોમાં યોજાનારી છે, ત્યારે 31મી માર્ચના રોજ સભાખંડમાં બજેટ બેઠક મળનારી હોવાના અહેવાલો મળી રહ્યા છે. ભરૂચમાં કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે, છતાં પણ ભરૂચવાસીઓમાં સાવચેતીનો અભાવ જોવા મળી રહ્યો છે. ભરૂચના ઠેક ઠેકાણે સોશિયલ ડિસ્ટન્સના ધજાગડા ઉડતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ત્યારે ભરૂચના શાકભાજી બજારોમાં પણ લારીધારકો માસ્ક ન લગાવતા હોવાના અહેવાલો મળી રહ્યા છે, ત્યારે હજુ પણ કોરોના અંગે સાવચેતી રાખવામાં નહીં આવે તો કોરોના પોઝિટિવ આંકડો વધે તેવી સંભાવનાઓ વર્તાઈ રહી છે. જો કે આ વખતે ભરૂચમાં વૈદિક હોળીની ભારે બોલબાલા રહી હતી, જેમાં 200 કિલો ગોબર સ્ટીકથી અંકલેશ્વરના કોવિડ 19 સ્મશાનમાં એક મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જેમાં ગાયના ગોબરમાંથી તૈયાર થતી સ્ટીકને અંતિમ સંસ્કાર કરવામાં આવતા તેના જમ્સનો પણ નાશ થતો હોવાની માન્યતાઓ રહેલી છે, જેના કારણે એક મૃતદેહના અંતિમ સંસ્કાર વૈદિક હોળી માટે તૈયાર થયેલી ગાયના ગોબરની સ્ટીકથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હાલ વૈદિક હોળીનો ટ્રેન્ડ જે ભરૂચ અને જિલ્લામાં જોવા મળ્યો તેને ધ્યાનમાં રાખી ભરૂચના મુક્તાનંદજી દ્વારા ભરૂચમાં જે અલગ કોવિડ સ્મશાન બનાવવામાં આવેલું છે તેમાં મૃતદેહનો અગ્નિ સંસ્કાર કરવા માટે એ ગોબર સ્ટીક અમને 200 કિલો જેટલી આપવામાં આવી હતી, અને એક મૃતદેહનો અગ્નિ સંસ્કાર થઈ શકે તે પ્રમાણે અમને ગોબર સ્ટીક આપવામાં આવી હતી, જેની પરથી તારણ કાઢવાનું હતું કે ખરેખર આ ગોબર સ્ટીકથી મૃતદેહનો અગ્નિ સંસ્કાર સારી રીતે થઈ જાય કે નહીં. તો તે જોતાં લાકડા કરતાં ઓછા સમયમાં ગોબર સ્ટીકમાં એક મૃતદેહ બળી જાય છે, અને પર્યાવરણની દ્રષ્ટિએ પણ સારું છે અને ખર્ચ પણ ઓછો થાય છે. અને હાલ અમે એક મૃતદેહના અગ્નિ સંસ્કાર ગોબર સ્ટીકમાં કરેલા, જે સંપૂર્ણ રીતે સારી રીતે થયા છે. અને આમ જો સ્મશાનોમાં ગોબર સ્ટીકનો ઉપયોગ વધી જશે તો આ જે કંઈક પણ જંગલોમાંથી લાકડાઓનું નિકંદન થઈ રહ્યું છે તે ઓછું થશે અને પર્યાવરણ પણ બચશે આનાથી.